ગામની જે બારે રેકડી હોય કે ઓટલા હોય કે મંદિર હોય અહીંયા ગોદડું લઈ કરીને હું સૂઈ જાય. હું બારે રોડ ઉપર હું વાટકો લઈ અને ભીખ માંગતો અને એમાંથી જે કંઈ થતું મેં 150 રૂપિયા પગાર એમાં કામ કરતો ડિલિવરી મેન. સાયકલ ઉપર કેરિયરની પાછળ 10 ડબ્બા બિસ્કિટના બાંધતો. કોલસા ભરવા જાઉં, ભઠ્ઠીમાં લાકડા નાખવું, આખી રાત પ્રભુ કામ કરવું એટલે મને પાવલી મળતી. પછી પ્રભુ મેં ખુદનું મારું કેટરસ ચાલુ કર્યું, એનું નામ નાખ્યું હતું મેં કુબેર કેટરસ. ફોર્ચ્યુન ગાડીમાંથી ઉતરીએ, સાથે 2-4 બીજી ગાડી હોય, 2-4 માણસો હોય, તો પબ્લિક ઉતરી અને કહેશે ઓ આ કોટ બાવો મોટો છે. એટલે સમાજે આ શીખવાડ્યું છે, એટલે આ બધું કરીએ છીએ કે સાહેબ મારા પાસે 4 કિલો સોનું પડ્યું છે, તમે જ્યારે કહેશો ત્યારે મારે 1/2 કલાક લાગશે દેતા. આજે વાત કરવી છે સનાતન માટે સતત લડતા એવા સંત ઇન્દ્ર ભારતી બાપુની. તો આજે તેમની બાલ્ય અવસ્થાથી લઈ અને વર્તમાન સુધીની વાત કરવી છે. ત્યારે આવો જાણીએ ઇન્દ્ર ભારતી બાપુના જીવનની અજાણી વાતો, વાત ગુજરાતી પર. કચ્છની અંદર અબડાસા તાલુકાનું વિંજાણ ગામ, એ જે મારું મોસાળ છે, મૂળ ગામ મારું જખૌ છે, અને મોસાળની અંદર મારો જન્મ થયો હતો. અને બહુ અમારી નાજુક પરિસ્થિતિ હતી, એકદમ નાજુક પરિસ્થિતિ. અમારા માતા અને મારા નાનીમા મારા બહેનને ગામના પાણી ભરી. અને જ્યારે પ્રભુ એ સમયની અંદર અમારે વિંજાણની અંદર એક વાવ છે જ્યાં બહુ મીઠું પાણી હતું, એ ગામથી 3 કિલોમીટર દૂર, અહીંયા મારા માં પાણી ભરવા જાય ત્યારે 4 હેલ પાણી ભરીને ઠલવે ત્યારે એક આનો મળતો. એટલે 3 કિલોમીટર જવાના, 3 કિલોમીટર આવવાના, એટલે 6 કિલોમીટરની એક હેલ થાય, એવી 4 હેલ ભરે ત્યારે એક આનો મળતો. અને એ સમયની અંદર મારા નાનીમાં મારા બા ગામના પાણી ભરી, રાતના દરણા દરી અને અમારો ઉછેર કર્યો. અને જ્યારે મારી 7 વર્ષની ઉંમર થઈ ત્યારે હું મુંબઈ ઘાટકોપરની અંદર બારોટવાડી કામાગલી હાંસોટી લેનની અંદર હું અમે મારા માવતર અમને લઈ ગયા હતા. ત્યારે હું ઘાટની મ્યુનિસિપાલિટી સ્કૂલ છે ધનજી દેવસી શાળાની અંદર મેં 7 ચોપડી સુધીનો અભ્યાસ કર્યો. પછી અભ્યાસનો સમય મારો હતો 12 થી 5. અને એ સમયની અંદર પણ જે આ પરિસ્થિતિ હતી એ પ્રભુ 7x8 રૂમ, સદરાનો રૂમ હતો ત્યારે, પાકા પતરાય નહોતા માથે. એ રૂમની અંદર અમે અમારો પરિવાર 4 ભાઈ 1 બહેન બા બાપુજી બધા સાથે રહેતા હતા. સાંજનું જમી કરવી અને ગામની જે બારે રેકડી હોય કે ઓટલા હોય કે મંદિર હોય અહીંયા ગોદડું લઈ કરીને હું સૂઈ જતા અમારા ભાઈઓ બધા. એ પરિસ્થિતિની અંદર પ્રભુ ગુજરાન અમારું હાલ્યું અને સવારના 7 વાગે જાગી અને ઘાટકોપરની અંદર ગાંધી માર્કેટ કહેવાય, MG રોડ, મહાત્મા ગાંધી રોડ, અહીંયા એક લક્ષ્મીનારાયણનું મંદિર છે જે ભારતના ફર્સ્ટ પાયલોટ પરસોત્તમ મેઘજી કબાલી લુવાણા સમાજમાં, ઠક્કર સમાજમાં હતા, એમનું એક મંદિર છે. એ મંદિરની અંદર પ્રભુ બારે રોડ ઉપર હું વાટકો લઈ અને ભીખ માંગતો અને એમાંથી જે કંઈ થતું હું અને મારો ભાઈ, 2 ભાઈઓ એવી રીતે કરીએ. અને પછી 11 વાગે એટલે પ્રભુ ઘરે જઈએ અને મારી માં રામરોટી લઈ કરી આવે 12 વાગે. એ રામરોટી જે આવે એની અંદરથી જે કાંઈ હોય ભાગ પાડી કરી જમી અને પાછા નિશાળે વયા જતા. અને સાંજે પાછા 5 વાગે નિશાળ છૂટે એટલે સીધા મંદિરે જઈએ અને પાછું વાટકો લઈને બેસી જતા. એ ગુજરાનની અંદર પ્રભુ જ્યારે મારી 14 વર્ષની ઉંમર થઈ ત્યારે પૂર્વાશ્રમમાં પણ જે મારા ગુરુ મહારાજ પ્રેમ ભારતી મહારાજ જે છે એ પૂર્વાશ્રમમાં મારા સગા કાકા થતા હતા, પણ એના પાસે મેં જ્યારે ભેખ પહેર્યું ત્યારે મને ખબર નહોતી કે આ મારા કાકા છે.
तो मारा गुरु महाराजे जे मारा प्रश्नोत्तरी करी कि बेटा तू कहाँ से आया है, क्या तेरा नाम है, आम तेम बधु पूछ्यू, त्यारे बधु बोलवा मांड्यो त्यारे एमने खबर पड़ी कि आ तो मारा सगा भाई नो दीकरो छे, के हवे बीजे क्यां जावा न देवा, एने मुंडित करी नाखाय। एटले त्यारे एमने मने मुंडित करी नाख्यो महापुरुषमां। अमारा एक पद होय छे महापुरुष। पछी ज्यारे अमे कुंभ मेळानी अंदर जाईए અને જ્યારે અમારું વિજયાહોમ થાય ત્યારે અમને પૂછવામાં આવે કે તમારા પરિવારમાં કોણ કોણ છે, ત્યારે અમે પરિવારના જેટલા અમારા જીવિત હોય એના બધાનું અમે પિંડદાન દઈ દઈએ। એ પિંડદાન દઈ કરીને પછી સ્વયં અમે અમારું ખુદનું પિંડ દઈએ, અને એ પિંડ જ્યારે દેવા જઈએ ત્યારે અમારા આચાર્ય અખાડાના શ્રીમંતો બેઠા હોય કે ભાઈ ગુરુ મહારાજ ઈ બેઠા હોય કે બેટા હજી તમે તમારું પિંડ નથી દીધું, હજી જો તમારે તમારા ઘરે જવું હોય તો આ ટિકિટ ભાડું અમે આપીએ, તમે તમારા ઘરે પાછા જઈ શકો છો। એટલે આ જીવનની અંદર જ્યારે 14 વર્ષની મારી ઉંમર થઈ ત્યારે હું જૂના અખાડા જૂનાગઢની અંદર જ હું મુંડિત થયો। પછી બાપુ મને ઘાટવડ તેરી ગયા, ઘાટવડની અંદર ઘણો ટાઈમ હું રહ્યો। પછી મારા એક ભાઈ મોટા ભાઈ હતા, મારાથી મોટા એનાથી મોટા, એનું અવસાન થયું। પછી એક એનાથી જે મોટા હતા એનું પ્રભુ એક્સિડન્ટ થયું, એની અંદર કરોડરજમાં બહુ તકલીફ થઈ, એટલે ડોક્ટરે કીધું કે હવે આ કઈ કામ નહીં કરી શકે। અને એક ભાઈ જે મારાથી જે મોટા હતા એ થોડુંક એનું અલગારી જીવન જીવતા, એની મસ્તીનું જીવન જીવતા, ચાર દી કરવું તો કરે, ન કરવું તો ન કરે। તો મારી માં કે બેટા ઘાટવડ આવી કરી કીધું કે બેટા હવે મારું કોણ। એક ભાઈનું જીવન આમ, એક અપંગ થઈ ગયો, એક વયો ગયો, કે હવે મારું કોણ। ત્યારે મારા ગુરુ મહારાજે કીધું કે બેટા તું પાછો વયો જા, તું પાછો જા। ત્યારે પ્રભુ મારી જનેતાની સાથે, ત્યારે મારી ઉંમર 22-23 વર્ષની હશે, હું પાછો આવતો રહ્યો। અને 8 વર્ષની અંદર પ્રભુ મુંબઈની અંદર જ, ઘાટકોપરની અંદર જ હું રહ્યો, ત્યારે ચેમ્પિયન બિસ્કિટ એના ડિસ્ટ્રીબ્યુટર, ભાવના ડિસ્ટ્રીબ્યુટર, એની અંદર મેં 150 રૂપિયા પગાર એમાં કામ કરતો, ડિલિવરી મેન હતો। સાયકલ ઉપર કેરિયરની પાછળ 10 ડબ્બા બિસ્કિટના બાંધતો, એક ઝોલામાં 2 ડબ્બા હોય, આ બાજુ 2 ડબ્બા હોય, એક હેન્ડલની વચમાં રાખતો, 15 ડબ્બા લઈ કરીને ઘાટકોપરથી મુલુંડ સુધી ડિલિવરી કરવા જતો। પણ નિષ્ઠાથી જે કામ કરતો હું, પછી મને એ શેઠે સેલ્સમેન બનાવ્યો, એની અંદર પણ થોડું પગાર મને વધારો કરી આપ્યો। પણ હું મારી નિષ્ઠાથી જે કામ કરતો એની અંદર એક વખત પ્રભુ બનાવ એવું બન્યું કે જ્યારે દિવાળીનો સમય આવે ત્યારે એક ગિફ્ટ પેકિંગ બિસ્કિટની તૈયાર અમે કરતા, તો એ ઓર્ડર લેવા જઈએ એટલે જે ઓર્ડર લઈએ ત્યારે ગિફ્ટ પેકિંગનું એડવાન્સ પેમેન્ટ લેતા, પહેલેથી પૈસા લઈએ એ પ્રમાણે, કે ભાઈ આ બિસ્કિટના એક ડઝન જોઈએ તો ભાઈ એક ડઝનના પૈસા તમે આપી દો પછી અમે મોકલશું ગિફ્ટ પેકિંગ। તો એવી રીતે એક વખત બધે પૈસા લઈ કરી આવતો હતો, 37,000 ઉપર કઈક રૂપિયા હતા, હવે ભૂલી ગયો છું, આવ્યો છું હવે મને ખ્યાલ નથી આવતું, જરીક એ પૈસા લઈ કરીને હું આવતો હતો। અને ભાટિયાવાડી કાનદાસ બાપુના ભજન ચાલુ હતા, અને એ ભજનની ધ્વનિ મારા કાન ઉપર ગઈ અને પ્રભુ ભજનમાં વયો ગયો। પૈસા હતા એ બધા ભજનમાં ઉડાડી નાખ્યા। સવારે મારા શેઠ મહેન્દ્રભાઈએ કીધું, કેતા બાબાજી મને કે બાબાજી શું ઓર્ડર આવ્યું, શું પેમેન્ટ આવ્યું? એટલે મેં કીધું કે ભાઈ આ 37,700 ને આ કંઈક માથે રૂપિયા છે, તો કે આપો। એટલે મેં કીધું કે મહેન્દ્રભાઈ આમ કર્યું છે, મેં સત્કર્મમાં જે ભજન હાલતા હતા એમાં મેં પૈસા મેં ઉડાડી નાખ્યા છે, હવે જે મારું આ પગાર 300 છે, દર મહિને પેલા 150 હતો, પછી સેલ્સમેન થયો એટલે 300 થયું હતું, કે હવે જે આ પગાર છે એમાંથી અમુક તમે કાપી લેજો ને મને બીજા દેજો, જ્યાં સુધી તમારા પૈસા નહીં થાય ત્યાં સુધી તમારા પાસે હું ગીરવી। ત્યારે એ મર્દ માણસે
ભાણિયા હતા ડુમરાના, કીધું કે બાપુ આજથી તમારો પગાર ડબલ, કે તમે સત્કર્મના આ પૈસા જે વાપર્યા છે આજથી તમારો પગાર ડબલ. પછી પ્રભુ મારો 600 રૂપિયાનો પગાર કરી દીધો, તો થોડોક સમય હું આ પાછી નોકરીએ કરી. પછી મેં મહેન્દ્રભાઈને કીધું કે મહેન્દ્રભાઈ હવે અમારો પરિવાર, મારા ભાઈઓ મોટા થાય છે, એમના ક્યાં સગાઈ આ તે, હવે હું કાંઈક બીજું કાંઈક સાથે કરું તો મારું ગુજરાન ઘરનું હાલશે, નહીં તો નહીં હાલે. અને પછી પ્રભુ હું રસોડાની અંદર, જે લગ્નના રસોડા હોય એની અંદર પ્રભુ રાતના ઓલસા ભરવા જાઉં, ભઠ્ઠીમાં લાકડા નાખું, આખી રાત પ્રભુ કામ કરવું એટલે મને પાવલી મળતી, ત્યારે પાવલી અથવા 35 પૈસા દઈએ બહુ કામ કરીએ તો, અને થોડોક નોકરીએ લેટ જાઉં એ દિવસે. એ શેઠ અમારે હલાવી લેતા, ને એ ધીરે ધીરે આ રસોડાનું કામ ચાલુ કર્યું, એની અંદર રસોઈનું મને આવડી ગયું. પછી પ્રભુ મેં ખુદનું મારું કેટરસ ચાલુ કર્યું હતું, એનું નામ નાખ્યું હતું મેં કુબેર કેટરસ. પછી ઘાટકોપરની અંદર કામાગલીની અંદર એક ગીરી ભોજનાલય કર્યું હતું, કેમ કે મારું શરીર ગોસ્વામી સમાજમાંથી છે, ગિરિનામાં મારા પિતા શિવગીરીજી, માતા જમનાબાઈ, એટલે ગુસાઈ ઘરનું મારું શરીર હતું ગિરિનામાં. એટલે ગીરી ભોજનાલય એવી લોજ બનાવી, અને એક ટાઈમના 180 રૂપિયા અને બે ટાઈમના 280 રૂપિયા, રવિવારના એક ટાઈમ હોય અને રવિવારના બપોરનું જે સમય હોય એની અંદર મીઠાઈ ફરસાણ એવું બધું દેવાનું, અને એની અંદર મારું ગુજરાન હાલતું હતું. ત્યારે પછી બાનાની અંદર રહેલો હતો એટલે ફકીર સાધુ ઉપર મને પહેલેથી ભાવ, એટલે કોઈ પણ સાધુ સંત આવે એને જમાડવાના. એટલે 10:30 વાગ્યાથી મારી લોજ ચાલુ થઈ જાય એટલે 11:30 વાગ્યા સુધી સાધુઓને જમાડવાના, અને પછી જે મારા ગ્રાહકો હતા એ જમતા. એની અંદર મારા મોટા ભાઈએ મને ઘણું કીધું કે ભાઈ આ તે લોજ ખોલી છે કે અનક્ષેત્ર ખોલ્યું છે. મેં કીધું પોતપોતાનું ભાગ્ય બધું વયું જશે, એમાં ઘણું મને લોસ થયું એ સમયે. પછી લોજ બંધ કરી નાખી, પછી આ નોકરી ચાલુ હતી, કેટરસનું કામ ચાલુ હતું, એની અંદર ગુજરાન હાલતું હતું. પાછું એક વખત ગુરી ચડી પાછો ભાગી ગયો, પાછો ઘાટવડ આવી ગયો, અને બાપુ પાસે રહેતો 1998 ની અંદર હરિદ્વાર કુંભની અંદર મેં દિગંબર દીક્ષા લીધી, અને પછી ઘાટવડ અને ભારતના ભિન્ન ભિન્ન ભાગોની અંદર ધર્મ પ્રચાર અર્થે ભ્રમણ કર્યું. આજે પણ પ્રભુ જેમ હું ગુજરાતી બોલું એવી રીતે 7-8 ભાષા મને મૌખિક છે, 8 ભાષા ઉપર મારું વર્ચસ્વ છે. કેમ કે બચપન જ મારું પ્રભુ ગરીબીમાં ગયું છે, ક્યાંથી 2 પૈસા મળે. પ્રભુ મને તમે હમણાં ચુનાડો હાથમાં દઈ દો ને તો તમને એમ લાગે કે બાપુએ આ કામ કરેલું છે. એ દાડીએ જાતો રસોઈનું કામ કરેલું છે. તમે મને રંધો મારવાનું હમણાં દેવો ને કંઈક કાપવાનું દેવો તો હું કરવત હલાવું, તો તમે કહો કે બાપુ આ કામ તમારું કરેલું છે. તમે પ્રભુ મશીન ઉપર સીવાના મને બેસાડી દો ને હું જે મારા પગ હાલે અને જે હું સીવું, તો તમે કહેશો કે ના બાપુ આ કામ કરેલું જ છે. કેમ કે ગરીબાઈ હતી, ક્યાંથી 4 પૈસા મળે છે એ જ હું જોતો, તો જ અમારું ગુજરાન હાલે, નહીં તો હાલી ન શકે. એટલે હરેક કામની અંદર નિપુણતા છે મારી. પ્રભુ હું રોડ ઉપર કોઈ સાધુ નીકળે ને, ટૂંકી પોતળી પહેરેલી હોય અને રોડ ઉપર નીકળે, પ્રભુ એને કોઈ પાણીનું નહીં પૂછે, બાબા તારે પાણી જોઈએ છે. પણ આજે સમાજને આડંબરની જરૂર છે, આડંબર જ જુએ છે. આજે પ્રભુ ફોર્ચ્યુન ગાડીમાંથી ઉતરીએ, સાથે 2-4 બીજી ગાડી હોય, 2-4 માણસો હોય, તો પબ્લિક ઉતરીએ ને કહેશે ઓ આ કોટ બાવો મોટો છે. એટલે સમાજે આ શીખવાડ્યું છે, એટલે આ બધું કરીએ છીએ.
પણ હજી પણ આ આડંબર ખાલી અમારા શરીર સીમિત જ છે, કેમ કે હું ભારતનો સાધુ છું. વાહ વાહ, મને મારા આ ભગવા ઉપર ગૌરવ છે, હરેક ભગવા ઉપર ગૌરવ છે મને. સાધુ ત્યાગી જ હોવો જોઈએ, પણ સમાજે જે આડંબર શીખવાડ્યું છે એ આડંબર અમે કરીએ છીએ એનું મતલબ એ નથી કે આ આડંબર અંદર સ્પર્શ કરી ગયું છે. મારી પ્રશંસાની વાત નથી કરતો, પણ અમુક ચીજ પ્રશંસા કરવી પડે કે જેનાથી સમાજને ખબર પડે. આજથી 3 વર્ષ પહેલા તમે મારું શાસણનું પ્રકરણ બધું જોયું હશે. જે કરોડોની જમીન મારા એક સેવક જ્યારે થોડીક તકલીફ ચીજ દઈ દીધી પ્રભુ, કોરોના કાળની અંદર મેં કલેક્ટર સાહેબને ફોન કરી કીધું હતું કે સાહેબ મારા પાસે 4 કિલો સોનું પડ્યું છે, તમે જ્યારે કહેશો ત્યારે મારે 1.5 કલાક લાગશે દેતા આવતા, ખાલી હુકમ કરજો, જો આમાંથી 2 જિંદગી બચી જશે તો આ મારું સોનું મારા માટે સાર્થક છે. પ્રભુ, હકીકતની અંદર જોવા જાઓ તો માણસ શું લઈ આવે છે ને શું લઈ ગયો છે એ માણસને ખબર જ છે કે જે આપણા પાસે કઈ હતું જ નહીં ને કુદરતે જે દીધું છે એ ઘણું દીધું છે. પણ આજે માણસોની એક માનસિકતા છે કે આ મારું આ મારું આ મારું, હકીકતમાં કોઈ કોઈનું છે જ નહીં. સગવડ તમે કોરોનામાં જોઈ લીધું હશે, બાપ દીકરા પાસે નહોતો જતો, દીકરો બાપ પાસે નહોતો જતો. આ જોયું, હમણાં જોઈ લીધું છે. આ કઈ બહુ સમય નથી થયો, હજી 6-8 મહિના જ થયા છે. પણ આજે માણસો આ વિવાદિત જમીન માટે જાયદાદ માટે ઘણું કરે છે, પણ હકીકતની અંદર બાંધવ હોય અબોલલા તોય સબરી બાય, બાંધવ અબોલળો હોય તોય પણ સબરી ભુજા છે. એ સમજવું પરિવાર માટે એ બહુ જરૂરી છે. તો હરેક સમાજની વ્યક્તિઓને હું કહું છું કે આપણું ધન છે ને એ આપણું પરિવાર છે, એ પરિવારને ધન સમજજો. આ તો બધી બાહરી છે, આ બધું મૂકીને વયું જવું છે, બધું મૂકીને વયું જવું છે. ધરતી રાજા રામ કી કિસકી ન પૂરી આસ, કઈક રાણે રમ ગયે કઈક ગયે નિરાસ. ધરતી કહે મેં કુંવરિયા, કહેતે તે નર જવાન, મેરી મેરી કરકે ચલે ગયે હિન્દુ ઓર મુસલમાન. આ તો કુંવરી છે, આનું કોઈ ધણી જ નથી થયું અને નથી ધણી થવાનું. એનું કઈક રાણાના ઉપર રમી ગયા, આજે આ મારી છે કાલે કોઈકની હશે, એની પહેલા કોઈકની હતી. તો આજે ધન એના માટે ભાઈઓથી અલગ ન પડો. ધન રહે ના જોબન રહે, ના રહે દામ કે ઠામ, તુલસી જગ મેં જસ રહે, કરો કિસી કા કામ. કે સંત એટલે શું? સાધુની ક્યારે પણ કોઈ જાત નથી હોતી. જાતિ ને પૂછીએ સાધુ કી પૂછ લીજે, જ્ઞાન મૂળ કીજીએ તલવાર કા પડા રહેન દીજે મ્યાન. સાધુ એક સંસ્કૃત શબ્દ છે, સાધુ, જેને આપણે ગુજરાતી ભાષામાં સીધો કહીએ, સરળ કહીએ, એ શબ્દ સાધુ છે. સાધુ ભગવા પહેરવાથી, તિલક કરવાથી, વાળ વધારવાથી, દાઢી રાખવાથી સાધુ નથી થવાતું. સાધુ તો માયલાને મારવાથી સાધુ થવાય છે. અને આજે ભારતની અંદર જોવા જાઓ તો અનેક સંપ્રદાયના સાધુઓ છે કે જે પહેલા સાધુ સંતો, જેવી રીતે સૌરાષ્ટ્રની એક વાત કરીએ તો શેઠ સગાડસા ચંગાવતી, એનું જે વ્રત હતું કે સાધુને જમાડીને જમવું. કેમ કે ત્યારે સાધુ સંસારની અંદર હતા જ નહીં. સાધુ ત્યારે ગિરિમાની અંદર, જંગલોની અંદર, ડુંગરોની અંદર તપ કરતા હતા. અને આજે ભારતનું ભાગ્ય સારું કહેવાય, ધર્મનું ભાગ્ય સારું કહેવાય કે જે સાધુ આજે સંસારની વચમાં બેઠા છે અને સંસારને માર્ગદર્શન આપે છે. તો સાધુ આમ જોવા જાઓ તો સાધુ એટલે ત્યાગ, સાધુ એટલે આ તો જગતગુરુ શંકરાચાર્યના મેમોરિયમની અંદર, એના પુસ્તકોની અંદર વાંચજો તમે કે આજે સર્વ ચીજનું ન્યાસ કરે એ સાધુ કહેવાય, એ સંન્યાસ કહેવાય. અને સંન્યાસની પરંપરા તો રામા અવતારની અંદર પણ તમે જોવા જાઓ તો ભગવાન રામચંદ્રજી 14 વર્ષ સંન્યાસી રૂપે જીવન જીવ્યા છે. અને હરેક ચીજનો ત્યાગ કરવો એને સંન્યાસી કહેવાય. પણ
સંન્યાસીની પરંપરા બધું ત્યાગ કરવું એવું કઈ નથી હોતું. શું સમય અનુસાર ત્યાગ કરવો જોઈએ, સમય આવે ત્યારે શું ત્યાગ કરવો જોઈએ. આજે પૂર્વાશ્રમથી તમે માંડો તો સાધુ, આજે હરેક સંત સાધુ જોઈએ તો જગતગુરુ શંકરાચાર્ય મેમોરિયમમાં લખેલું જ છે કે સાધુ ત્યારે થઈ શકે જ્યારે એ પોતાના બધી ચીજોનો ન્યાસ કરી ગ્રસ્તાશ્રમ જે પૂર્વાશ્રમની અંદર જઈ કરીને બધું ચીજો ઉપરથી પર થાય, એને પ્રભુ સંન્યાસ સાધુ કહેવામાં આવે છે.